સુરત દેવર ખાતે કાઠી સમાજનો જોડાયેલો ઇતિહાસ 700 વર્ષ બાદ પણ ઉપવાસની પરંપરા યથાવત સુરત નારાયણ ભગવાનની પ્રતિમા તોડવાનો હીન પ્રયાસ કરતા ચોક્કસ સમાજના લોકો સામે ક્ષત્રિય કાઠીઓ દ્વારા ઉપવાસ કરાયા હતા ગુજરાત રાજ્યને ખાસ કરીને આપણું કાઠિયાવાડ અને ઝાલાવાડ ઇતિહાસથી ભરેલું છે દરેક મંદિરો પાછળ કોઈ ને કોઈ ઇતિહાસ છુપાયેલો જ છે ત્યારે થાનગઢ ચોટીલા રોડ પર આવેલા ક્ષત્રિય કાઠી સમાજના પ્રખ્યાત અને પૌરાણિક સુરજ દેવળ મંદિરનો ઇતિહાસ ખૂબ જ અનોખો છે જોકે સુરજ દેવળનો ઇતિહાસ લગભગ સાંભળવામાં આવ્યો હશે પરંતુ આ ઇતિહાસ વર્ષો પહેલા સત્ય બનેલી ઘટનાનો છે આજથી અંદાજે 750 વર્ષ પહેલા જ્યારે કાઠી સમાજના વડવાઓ થાનગઢ ખાતે ઉતર્યા હતા ત્યારે તેઓના ઇષ્ટદેવ તરીકે સૂરજ નારાયણ ભગવાનની પૂજા કરતા હતા તેવા સમયે કેટલાક વિરોધી અને ચોક્કસ સમાજના લોકો કાઠી સમાજના વડવાઓને સ્થાયી નહીં થવા બાબતે હુમલો કરી વારંવાર પરેશાન કરતા હતા કાઠી સમાજના વડવા પર વારંવાર હુમલા બાદ હુમલાખોરો દ્વારા કાઠી સમાજના ઇષ્ટદેવ સૂરજ નારાયણ ભગવાનની પ્રતિમા તોડી પાડવાનો વ્યૂહરચના ઘડી હતી પરંતુ કાઠી સમાજ અહીં ખૂબ જ નાની સંખ્યામાં હોય જેથી તેઓને હુમલાખોરો સામે યુદ્ધ કરવા જતાં પરાસ્ત થાય તેના કરતાં પોતાના ઇષ્ટદેવનું સ્મરણ કરવાનું વધુ હિતાવહ લાગ્યું જેથી તમામ કાઠી ભાગના વડવાઓ દ્વારા ઉપવાસ પર બેઠા બાદ 3.5 દિવસે સૂર્યનારાયણ ભગવાન પ્રસન્ન થતા ભગવાને પોતાના હસ્તે સાંગ ભાલા જેવું હથિયાર વડવાઓને અર્પણ કર્યું હતું જેને લઈને તેઓએ હુમલાખોરોને પરાસ્ત કરી અંતે સુરજ ભગવાનની પ્રતિમા અહીં સ્થાપિત કરી હતી આ દિવસના આજે અંદાજે 750 વર્ષ પૂર્ણ થયા પરંતુ ત્યારથી દર વર્ષે આજના દિવસે રાજ્ય અને રાજ્ય બહાર વસતા તમામ કાઠી સમાજના લોકો થાનગઢ ચોટીલા રોડ પર આવેલા પ્રસિદ્ધ સુરજ દેવળ મંદિરે દર્શન આવે છે અને 3.5 દિવસનો ઉપવાસ કરે છે જોકે આ વર્ષે કોરોનાની મહામારી હોવાને લીધે સરકારની ગાઈડલાઈન મુજબ મંદિરે માત્ર દર્શને આવી સમાજના લોકો પોતપોતાના ઘરે જઈ ઉપવાસ કરી ક્ષત્રિય કાઠી સમાજના લોકો દ્વારા હજુ પણ વર્ષો જૂની પરંપરાને યથાવત રાખી છે આસ્થા અને શ્રદ્ધાથી તેઓ આ ઇતિહાસને દોહરાવી રહ્યા છે અને પરંપરા જાળવી રાખી છે શ્રદ્ધા સાથે આજ પણ એ અખંડ પરંપરા આજ પણ જળવાઈ રહી છે તે બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ જય સૂર્યનારાયણ સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજનું આસ્થા શ્રદ્ધાનું કેન્દ્ર અને ઈષ્ટદેવ એવા ભગવાન સૂર્યનારાયણ મંદિર નવા સૂર્યદેવળ મંદિર હાલ 3.5 દિવસના ઉપવાસ આજથી શરૂ થઈ રહ્યા છે જે વર્ષો પહેલાં વિધર્મીઓના આક્રમણના કારણે જૂના સૂર્યદેવળ મંદિર ઉપર જે સડાઈ કરવામાં આવી હતી તે મૂર્તિ ઉપર જે હુમલા કરવાનો પ્રયાસ કર્યો તેની સામે કાઠી દરબારોએ એ મૂર્તિની રક્ષા ખાતે જે પ્રાણોની આહુતિ આપી જે શૌર્યતાપૂર્વક જે બલિદાનો આપ્યા છે તેમની યાદી રૂપે 3.5 દિવસના ઉપવાસ પર્વે ઉજવવામાં એ પરંપરા વર્ષો જૂની આજ સુધી ચાલી આવે છે પણ હાલ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને 3.5 દિવસના ઉપવાસ પર્વે જે જૂના સૂર્યદેવળ સૌ ભાઈઓ ભાઈ બહેનો આવીને જે કરી રહ્યા છે તે હાલ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવેલ છે જે સૌ ભાઈઓ બહેનો પોતપોતાની ઘરે નામ જાપ અને માળા કરી રહ્યા છે તે બદલ જૂના સૂર્યદેવળ મંદિર વતી સૌને શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને શુભકામના પાઠવીએ છીએ ભગવાન સૂર્યનારાયણ આ આવી પડેલી આપદા ઉપરથી સંપૂર્ણપણે બધાને સુરક્ષિત રાખે અને સૌનું કલ્યાણ થાય તે ભગવાન સૂર્યનારાયણ અને મા રણાંદેને અમે સૌ પ્રાર્થના કરીએ છીએ જય સૂર્યનારાયણ